હવે આ આકૃતિ જોવો છે હવે રાજાની તિજોરીમાં જો આવી રીતનું હેન્ડલ હોય અને આમાં આવો આકાર હોય અને આને કે કે ખુલી છે કે બંધ રાજાને કેમ ખબર પડે તો આ આકૃતિમાં જોવો જોઈએ આને અડધો ફેરવે તો એને ઈ જ આકાર મળે તો રાજાને ખબર પડે નહીં એના માટે શું કરાય અહીંયા એક ટપકું કરી દીએ એટલે પાછું ટપકું અહીંયા આવે તો એને ખબર પડે કે બંધ છે એટલે તો ઉપર હોય તો ખુલ્લી નીચે હોય તો બંધ એ જ રીતના અહીંયા શું કરાય તો કે આને તમે અડધો ફેરવો તો એને એને જેવો જ આકાર મળે પણ અહીંયા પાછું આપણે આને કે ટપકું કરી દીધું હોય અહીંયા નીચે આવે એટલે રાજાને ખબર પડી જાય કે બંધ છે અને ઉપર આવે તો ખુલ્લી આ રીતના આપણે આકારમાં ટપકું મૂકીને અડધો આકાર ફેરવી શકીએ જો ટપકું ન મૂક્યું હોય તો આપણે આકારમાં કહી ન શકીએ કે આ બધું કર્યું કે નહીં જેમ આપણે આમાં કર્યું ને ચોરસમાં હવે આમાં કર્યું તમને એમ કહે કે આમાં અડધું ફેરવો છે તો તમને આકારમાં કોઈ ફેરફાર લાગે તો કે ના પણ અહીંયા એમ કહો કે અહીંયા ટપકું છે અને અડધું ફેરવો છે તો તમે પાછો આકાર ઈ દોરી શકો કે ઈ ટપકું ક્યાં આવી જાય તો કે અહીંયા નીચે આવી જાય અડધું ફેરવ્યું ટપકું ન હોય તો બે સરખા જ આકાર લાગે એ જ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં રાજાનું ઉદાહરણ દઈ અને આ વાત સમજાવેલી છે હવે આપણે અંકોમાં સમમિતિ એટલે કે અડધો આંટો ફેરવતા અંક પહેલા જેવો લાગે છે કે નહીં એ આપણે ભણવાનું છે તો કેટલા અંક લેવાના તો કે 0 થી 10 સુધીમાં આપણે લઈએ તો કેટલા અંક છે એ એમને એમ ફરે કે કેટલો આંટો તો કે અડધો એ એમને એમ રહે છે તો એવા અંક આપણે ગોતવાના છે પહેલો અંક આપણે 0 0 નો અડધો ફેરવો તમને ખબર છે વર્તુળને અડધો આંટો ફેરવો તો એ ચોથો આંટો ફેરવો એ તો એમને માં લેવાનો એટલે પહેલો જવાબ શું આવ્યો 0 બરાબર પછી 1 આને અડધો ફેરવો તો એને એક આકાર મળે તો કે હા તો બીજો કયો આવ્યો 1 હવે 2 2 ને અડધું ફેરવું છું તો આ પાછું છે નીચે હોય છે અને આ ઉપર હોય છે તો એક ને એક આકાર મળતો નથી એટલે 2 નહીં મળે આપણને હવે 3 3 ને અડધું ફેરવો તો ઊંધું થઈ જાય આ પાછું ક્યાં હોય છે અહીંયા હોય છે તો ઈ આકાર મળતો નથી 4 માં તો 4 ક્યાં થઈ જાય ઊંધો થઈ જાય તો ઈ પણ આકાર આપણને મળશે નહીં 5 તો કે એમાં પણ આકાર મળશે નહીં 6 માં તો કે એમાં પણ આકાર આપણને મળે નહીં 7 માં ઊંધું થઈ જાય તો એ જ થઈ જાય તો એ 7 પણ મળે નહીં હવે 8 માં તો કે એને ગમે બાજુ ફેરવો એનો આકાર ઈ ને ઈ જ રહે એટલે આપણને કયો મળ્યો 0 1 અને 8 બરાબર પછી 9 9 નો ઊંધું ફેરવો તો આ ક્યાં હોય છે નીચે હોય છે તો એ આકાર મળે નહીં હવે 10 તો 10 ને ગોતવું હોય તો શું કરે તો કે 1 અને 0 છે તો ઈ એક ને એક આકાર મળે એટલે 10 પણ છે એ શેમાં આવી જાય એક ને એક આકાર મળે એમાં આપણને આવી જાય તો 0 થી લઈ અને 10 સુધીમાં કેટલા અંક આપણને મળ્યા જેને અડધો આંટો ફેરવો હોય તો એ નહીં અંક મળે તો કે 0 1 1 8 અને 10 0 1 8 અને 10 આ ચાર અંક એવા છે જેને અડધો આંટો ફેરવીએ એનો એ જ એનો આકાર જળવાઈ રહે એનો એક અંક આપણે વાંચી શકીએ બાકીના બધાયમાં 2 3 4 5 6 અને 7 અને 9 માં એનો એ આકાર જળવાતો નથી હવે આપણે આગળ જોઈએ કે 2 અંકની સંખ્યા 3 અંકની અને 4 અંકની સંખ્યા હોય તો એમાં એને આકાર મળે કે નહીં એ આપણે હવે જોઈએ હવે આવી રીતના તમને આપ્યું હોય કે 2 અંકોની સંખ્યા 3 અંકોની સંખ્યા અને 4 અંકોની સંખ્યા અડધો આંટો ફેરવતા એની એક સંખ્યા વંચાય એવી કઈ કઈ સંખ્યા તો કે 2 અંકો એટલે કઈ તો કે 10 થી શરૂ લઈ અને 99 સુધી 100 નહીં આ ધ્યાન રાખજો 100 નહીં શું કામ કારણ કે 100 માં 1 પછી 2 શૂન્ય એટલે 3 અંક થઈ ગયા અહીંયા 9 થી નહીં પણ 10 થી એટલે 2 અંક થયા બે અંકોની સંખ્યા બે અંકોની સંખ્યામાં આપણે શરૂઆત 10 થી કરીએ તો આ એક થઈ સંખ્યા આપણને ખબર છે કયા કયા અંક મળે આપણને એ નહીં ફેરવતા આપણે ગોતી લીધું 0 1 8 અને છેલ્લે આપણે 10 આવ્યા હતા
તો આપણે બે અંકોની સંખ્યામાં 10 લખી શકીએ. હવે 11 11 આવે તો કે આ ઈ મળે. પછી 18 પછી 88 પછી કઈ મળે એ નહીં તો કે સર હવે કઈ ન મળે કારણ કે 99 માં ન મળે. 81 મળે કે ના મળે ને 81 પછી 8 અને 0 ને ભેગા કરો તો કે 80 એ મળી શકે કે નહીં. તો આ બધી કઈ અંકોની સંખ્યા થઈ? બે અંકોની સંખ્યા જેને આકારમાં એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે ત્રણ અંકોની સંખ્યા ગોતવી હોય તો ત્રણ અંક એટલે કયા કયા? તો કે 100 થી લઈ અને 999 સુધીમાં તમારે વધુમાં વધુ 5 સંખ્યા લખવાની અને ઓછામાં ઓછી 3, બરાબર. એનાથી ઓછી નહીં અને એનાથી વધારે લખ્યું તો છૂટ છે, પણ તમે 5 લખો તો ઇનફ, બરાબર. તો ત્રણ અંકોની સંખ્યા લખવી હોય તો પહેલી શરૂઆત શું કરે? 100. પછી આ એક શૂન્ય છે એની બદલે હું 1 લખી નાખું તો મારી એક સંખ્યા થઈ ગઈ. આ 9 મને ખબર છે, 018 હું લખી શકું ગમે એમાં, કોમ્બિનેશન કરીને તો મારી સંખ્યા થઈ જાય. હજી ત્રીજી બનાવી હોય તો શું લખાય? તો કે 8 8 8, આમ લખી શકું ત્રીજી સંખ્યા થાય ને. પછી હજી એક લખી શકું તો કે 800 800 એ કે થાય. હજી એક લખી શકાય તો કે 1 1 અને 8 આમ પણ લખી શકો તો એની સંખ્યા વધે. આવી ઘણી બધી આપણે સંખ્યા એમાંથી બનાવી શકાય, બરાબર. હવે ચાર અંકોની સંખ્યા, ચાર અંકોની સંખ્યા એટલે 1001 થી લઈને 9999 સુધીમાં કઈ કઈ? તો કે આ ત્રણ અંક છે, આ ત્રણ એનું જ કોમ્બિનેશન તમારે ચાર અંકોમાં કરી અને ચાર અંકોની 5 સંખ્યા લખી નાખો. પહેલી સંખ્યા કઈ લખાય? તો કે પહેલી આપણે 1000 લખી નાખો એટલે 4 અંક થઈ ગયા, બરાબર. હવે 1001 થઈ ગયા. હવે ત્રીજી કઈ લખાય? તો કે 8 લખી 1 8 8 8 થઈ ગયા 4 અંક. હજી આ 4 4 અંક થઈ ગયા 4. હવે તો કે 8000 લખી ઘણી બધી ત્યાંની આપણે કોમ્બિનેશન કરી ત્રણ અંકોની અને ચાર અંકની સંખ્યા બનાવી શકીએ. તમારે શું ખ્યાલ રાખવાનું કે આ ત્રણ 0 1 અને 8 આ અંક એવા છે કે એને અડધો આંટો ફેરવતા એના એ જ અંક આવે, એટલે એના કોમ્બિનેશનથી તમે સંખ્યા 2 અંકની 3 અંકની અને 4 અંકની તમે સંખ્યા બનાવી શકો, બરાબર. હવે આપણે આવશે અંગ્રેજી મૂળાક્ષર આલ્ફાબેટ A to Z, કેટલા હોય? 26. હવે એનું કયા કયા પ્રતિબિંબ ફરકું પડે અડધો આંટો ફેરવતા એના એક અક્ષર વંચાય હવે આપણે એ શીખીએ.